તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 9મા ધોરણની ભાવિક સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીનું 9મા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલા જો મિત્રો તમે વિડીયો પરના અક્ષર વાંચી ન શકતા હો તો આવી રીતે સેટિંગ બટન પર ક્લિક કરીને ક્વોલિટીને સૌથી હાયર પર સેટ કરો, જેનાથી તમે વિડીયો પરના અક્ષર સરળતાથી વાંચી શકશો. તો હવે મિત્રો આપણે આપણું સોલ્યુશન શરૂ કરીએ. વિકલ્પો લખો, એમાં પહેલામાં એ, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં સી, પાંચમામાં ડી, છઠ્ઠામાં એ અને સાતમામાં બી. વિકલ્પો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં બી વિકેન્દ્રીયકરણ, બીજામાં એ અસ્પૃશ્યતા, ત્રીજામાં સી કાયદા, ચોથામાં એ લવાદ, પાંચમામાં સી છઠ્ઠી. હવે નીચેની શબ્દ સંકલ્પના સમજાવો. એમાં પહેલું સ્વતંત્રતાનો હક. તો બંધારણ પ્રમાણે દેશમાં દરેક નાગરિકને સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે અને નાગરિક તંદુરસ્ત અને સ્વાસ્થ્ય જીવન જીવી શકે તે માટેના હક આપવામાં આવ્યા છે, તેને સ્વતંત્રતાનો હક કહે છે. બીજું ન્યૂનતમ જરૂરિયાતો. તો મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો હોય છે, તેમાં રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્યની આવે છે. ત્રીજું સત્તાનું કેન્દ્રીયકરણ. તો કોઈ પણ સ્વતંત્ર રાષ્ટ્રની સત્તાના વહીવટ માત્ર કેન્દ્ર સરકાર પાસે કેન્દ્રિત થયો હોય તેને સત્તાનું કેન્દ્રીયકરણ કહે છે. ચોથું મૂળભૂત ફરજો. ઈસવીસન 1976માં બંધારણમાં સુધારો કરીને તેમાં નાગરિકોની મૂળભૂત ફરજો સમાવવામાં આવી છે. મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ દેશપ્રેમ, ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે જાગૃતિ તેમજ રાષ્ટ્રને ઉન્નત બનાવવાનો છે. પાંચમું સત્તાનું વિકેન્દ્રીયકરણ. તો કોઈ પણ સ્વતંત્ર રાષ્ટ્રની સત્તાના શાસનના રાજ્યો, જિલ્લા, તાલુકા કે ગ્રામ પંચાયતો વચ્ચે વહેંચણી કરવા માટે આવે છે તેને સત્તાનું વિકેન્દ્રીયકરણ કહે છે. હવે છે જોડકા જોડો. તો પહેલા જોડકામાં પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી અને ચોથામાં સી. હવે બીજા જોડકામાં પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ડી અને ચોથામાં બી. હવે છે ઉત્તર એક બે શબ્દોમાં આપો. તો પહેલામાં માનવ અધિકારો, બીજામાં માનવ અધિકાર દિન, ત્રીજામાં રાજ્યપાલ, ચોથામાં પરમવીર ચક્ર અને પાંચમામાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે નીચેના ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો પહેલામાં ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખોટું, પાંચમામાં ખરું અને છઠ્ઠામાં પણ ખરું. હવે છે એક બે વાક્યોમાં ઉત્તર લખો. તો પહેલું ધાર્મિક સ્વતંત્રતાનો હક એટલે શું? ભારતીય બંધારણમાં દરેક નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. નાગરિકને આપવામાં આવેલા આ હકને ધાર્મિક સ્વતંત્રતાનો હક કહે છે. બીજું સર્વોચ્ચ અદાલત કઈ અગત્યની ભૂમિકા ભજવે છે? તો સર્વોચ્ચ અદાલત બંધારણના વાલી અને સંરક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. ત્રીજું નાગરિકોની મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારથી કરવામાં આવ્યો છે? તો બંધારણમાં ઈસવીસન 1976માં સુધારો કરીને નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચોથું નાગરિકો ફરજોનું પાલન કરે તે માટે કોણે પ્રયાસ કરવા જોઈએ? તો નાગરિકો ફરજોનું પાલન કરે તે માટે તેમનામાં સમાનતા અને જાગૃતતા ઊભી કરવાના પ્રયાસો કરવા જોઈએ. પાંચમું સમાજમાં કયા કયા સામાજિક દૂષણો કે અનિષ્ટો જોવા મળે છે? તો સમાજમાં અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ જેવા અનિષ્ટો જોવા મળે છે.
તો વિડીયોને લાઇક કરો અને હજુ આવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરો જેનાથી તમને આવા ને આવા વિડીયો સૌથી પહેલા મળતા રહેશે એન્ડ થેન્ક્સ ફોર કરણસી.